ચલો મારી જોડે તમે આવી ગયા છો ને તો હું તમને બતાવું એક મસ્ત વસ્તુ મને વંચાય છે અહીંયા તારે નજર નાખવા બાજુ ખીચડી કઢી તો જાણે તમને સાંભળી હશે પણ લીલી હળદરની ખીચડી કદાચ તમે ના પણ સાંભળી હોય બની શકે એના પછી આવે છે મગની દાળનો શીરો ને થુમરો આ થુમરો તમે સાંભળ્યું જ કોઈ દિવસ ચલો તો કંઈ નહીં આગળ ચાલો સાત પાણીના રોટલા તમે ગઈ વખતે ખાધેલા હતા પણ લીલી હળદરનું શાક કદાચ તમે નથી ખાધું તો આ વખતે હું તમને ખવડાવું બરાબર છે આપણે અહીંથી જરા ચેક કરતા વઘારેલો રોટલો બરાબર છે રીંગણનો ઓળો બરાબર છે જોઈ લો છે બરાબર ખીચડી કરી લીલી હળદરની ખીચડી આ ખોલો તમે આ હા 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 ક્યા વાત હે જુઓ તો ખરા યાર સવાર તમે આવ્યા હો ચાખી જોયા પહેલા હે પછી આપણે આગળ વધીએ ખીચડી ખીચડી સોરી ખીચડી ખીચડી લીલી હળદર ચાકડી આવશે ખીચડી તો મસ્તાની છે જ પણ હળદરનો સ્વાદ બહુ પ્રોમિનન્ટલી ટેરિફિક પ્રોમિનન્ટલી આવે એટલે તમે હળદર સાથે સાથે ખાતા હો તો કેવું લાગે એવું અચ્છા તમે આમાં કેવી રીતે હળદર મિક્સ કરીને શું કર્યું આમાં ખીચડી બનાવવાની પહેલાં ચડાવીને પછી લીલી હળદરની સબ્જી બનાવી અને લીલી હળદરની સબ્જીમાં ખીચડીને એડ કરવાની પણ એ સબ્જી કેવી રીતે બનાવી એમાં શું શું નાખે સબ્જીમાં લીલા કાંદા લસણ વટાણા ટામેટા લીલી હળદર અને પ્યોર ઘીમાં વઘારી અચ્છા ઓકે તો આખી આ વસ્તુની જે રેસીપી છે એ આ પ્રકારની છે લીલી હળદરનું શાક હળદર નેચરલી હળદરનું જ શાક છે એટલે હળદર તો વધારે સૌથી વધારે હોવાની એની સાથે વટાણા પણ છે હું તમને કીધું કે હળદરના જે ફાયદા બધાને ખબર જ છે પણ તેમ છતાં દવા જે બને ને એની અંદર છ પ્રકારના જે બેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે દવાની અંદર એ છએ છ પ્રકાર હળદરમાંથી મળે 56,000 પ્રકારના રિસર્ચ થયા છે હળદર ઉપર ઇન્ડિયામાં અને ઓલ ઓવર ધ વર્લ્ડ ઇનફેક્ટ આ દવા તરીકે એન્ટિસેપ્ટિક તરીકે સૌથી વધુ ઉપયોગી એવી હળદર જો તમે શાકમાં કે ખીચડીમાં ખાઓ તો તમે સમજો કે તમને રોગ થવાની શક્યતા સાવ ઘટી જાય હવે આપણે આ શાક વિશે થોડુંક મને થોડું જણાવો કે કેવી રીતના બને છે લીલી હળદરનું શાક પ્યોર ઘીમાં વઘાર કરીએ છીએ લીલા કાંદા લીલો લસણ ટામેટા વટાણા અને લીલી હળદર અત્યારે શિયાળામાં બહુ બેસ્ટ તાકાત માટે આઈ થિંક બે વસ્તુ અગત્યની હતી હા ના આ થુમરો બાકી રહી ગયો થુમરો વળી શું છે થુમરો એક 160 વર્ષ પહેલાની રેસીપી છે એ ભાત રાંધવાના એને દહીંથી એડ કરવાનું દહીં પછી રાયતું બનાવવાનું અને રાયતા જોડે થુમરાને ખાવાનું શરીર માટે સૌથી બેસ્ટ અને હલકો ખોરાક છે અચ્છા આ થુમરો એટલે એ એ આખી વસ્તુ બેવને થુમરો કહેવાય કે આ બને ભેગું થાય છે પણ રાયતા સાથે ઓકે હવે હું ચાખી જોઉં દહીંમાં જ ચાવલ બાફવાના છે હા 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 ઓકે અને આની જોડે ખાવાનું પાછું પાછું દહી રાયતું બી દહીંનું જ છે એમાં શું હોય બીજું હા મરચા દેખાય છે અને જીરાથી વઘારેલું લાગે છે ખ્યાલ આવી ગયો મને શું વાત છે યાર તમે વિચાર કરો બધું તમે સ્પાઇસી ખાઓ ઘણું બધું ચટાકેદાર નાખીને મસાલા મસાલા એના બદલે ખાલી ખાલી દહીં છે દહીં સાથે બનાવેલો આ ભાત છે અને એની સાથે આ રાયતું છે પણ એટલું અદ્ભુત લાગે તમને કે એક તો સૌથી પહેલું દહીં તો પ્રોટીન હેલ્ધી પણ ખરું એમાં કોઈ વધારાના મસાલા નથી એટલે તમારે મસાલાથી એવોઇડ થાય તેલ બેલ દૂર એકદમ સ્વસ્થ રહી શકાય એવું આ થુમરો છે તો હું પાછો ખાઈ લઉં એકવાર TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે